જસદણ વિંછિયા તાલુકામાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસી આગેવાન રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાખિયા તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ મેરની આગેવાની હેઠળ જસદણ વિંછિયા તાલુકાના કોળી સમાજ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોળી સમાજ સહિત વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા। જસદણ વિંછિયા તાલુકાના કોંગ્રેસી આગેવાન રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાખિયા તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ મેરની આગેવાની હેઠળ જસદણ વિંછિયા તાલુકાના કોળી સમાજ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોળી સમાજ સહિત વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા। જસદણ વિંછિયા વિધાનસભા 72 મત વિસ્તારના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી હાલ તે સીટ ખાલી હોવાથી આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજવાની છે, જે કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કર્યો છે। અને તેમનું કહેવું છે કે જસદણ વિંછિયા અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરેક કોળી સમાજ મારી સાથે જ છે, જેના વિરોધમાં ગઈકાલે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સમસ્ત કોળી સમાજ સૌરાષ્ટ્ર કચ્છ આયોજિત સંમેલન યોજાયું હતું, જેના અનુસંધાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયાએ જણાવેલું કે કોળી સમાજ વર્ષોથી કોંગ્રેસ સાથે જ હતો અને આવનારા દિવસોમાં પણ રહેશે। જસદણ વિંછિયા તાલુકામાં કોંગ્રેસ પરિવાર ફરી એક્શનમાં જોવા મળ્યું હતું। ફોરવ્હીલની વિશાળ રેલી સાથે વિંછિયા જસદણથી રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે સમસ્ત કોળી સમાજ સૌરાષ્ટ્ર કચ્છ આયોજિત સંમેલન ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, જસદણ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા, વિમલભાઈ ચુડાસમા, ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, શામજીભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્ય આગેવાનો તેમજ સમસ્ત કોળી સમાજ સૌરાષ્ટ્રના કચ્છના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ આવેલ કોળી સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ આક્રમક પ્રહારો કરી ભાજપ સરકારને જાકારો આપ્યો હતો। કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડ્યા બાદ પ્રથમવાર કોંગ્રેસ દ્વારા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આજે રેલી આગામી કાર્યક્રમની મળી પર વિંછિયા જસદણની મળી પર જે ચૂંટણી આવવાની છે પેટા ચૂંટણી અને એ સીટ ખાલી થઈ છે અને ભાજપમાં જે ભાઈ વિયાઈ ગયા છે એ ભાઈનું નામ હું નથી લેતો પણ એ ભાઈને એવું કહેવામાં આવે છે કે જસદણના વિંછિયાને પણ સૌરાષ્ટ્ર આખાના કોળી મારી હાર્યા છે એટલે મેં સૌરાષ્ટ્ર આખા કોળી સમાજનું એક હેમુ ગઢવી હોલની મળી પર મિટિંગ રાખવામાં આવી છે, એમાં પરદેશના નેતા આવે છે અને કોળી સમાજના તમામ ધારાસભ્યો આવે છે અને આજે વિંછિયા જસદણના તમામ સમાજના આગેવાનો હાર્યા છે અને કોળી સમાજની સંખ્યા બહોળી સંખ્યામાં ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે। કેમેરામેન રવિ જીવાણી સાથે રાજભા હાળા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ।